जय श्री कृष्ण। सत्संग रसिको, अपनी चैनल सत्संग नी मौज में आप सबनु हार्दिक स्वागत छे। आत्मीय सत्संग रसिको, आ वीडियो में आपणे गुजरात ना संचोरा ब्राह्मण पुरुषोत्तम जोशी जी नी वार्ता नो भाव साथे मळीने सांभळशुं। आत्मीय सत्संग रसिको, पुरुषोत्तम जोशी ए लीला में विशाखा जी नी सखी छे। इमनुं नाम गणचूड़ा छे। અને પુરુષોત્તમ જોશીની પત્ની એ ગણચુડાની સખી છે અને એમનું નામ છે દુર્વાસા। સત્સંગ રસિકો, બંને ગુજરાતમાં અલગ અલગ સંચોરા બ્રાહ્મણ એટલે જન્મ્યા। પછી પુરુષોત્તમ જોશીનું લગ્ન થયું ત્યારે પુરુષોત્તમ જોશી 17 વર્ષના થયા હતા। ત્યારે એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગુજરાત પધાર્યા। પુરુષોત્તમ જોશી મધ્યાહન સમયે એક તળાવ પર સંધ્યાવંદન કરતા હતા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી તળાવ પર પધારી સંધ્યાવંદન કરવા લાગ્યા। તે પુરુષોત્તમ જોશી પર કૃપા દ્રષ્ટિથી જોયું ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી નમસ્કાર કરી અને પૂછ્યું કે મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે જેના મનમાં દ્રઢ માર્ગ જે આવે, જેમાં તેને વિશ્વાસ હોય, તેના મને તો તે માર્ગ મોટો, બાકી મોટો તો ભક્તિ માર્ગ છે, જેમાં જીવ કૃતાર્થ થાય। વળી જ્ઞાન માર્ગ એ કર્મ માર્ગથી કૃતાર્થ કઠણતાથી થાય, તેનો નિર્વાહ કોઈથી થાય નહીં, એટલે કષ્ટ સાધ્ય છે। આ સમયમાં શરીરનું કષ્ટ થઈ શકે નહીં, આ સમયમાં શરીરનું કષ્ટ થઈ શકે નહીં, કોઈ શરીરનું કષ્ટ સહે તો મન ઠેકાણે ન રહે, તેથી ભક્તિ માર્ગી કૃતાર્થ થાય, બીજો કોઈ આશ્રય નથી। એટલે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ, ભક્તિનું સ્વરૂપ શું છે એ કૃપા કરીને કહો। એટલે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભક્તિનું સ્વરૂપ વર્ણન કરીએ તો પાર ના આવે, પણ તમે હું કઈ કહું છો। પછી ભક્તિ વર્ધિની ગ્રંથ ના 11 શ્લોક પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા। એ એટલા માટે કે એ ઉત્તમ અધિકારી છે, તેથી સઘળો બોધ થઈ ગયો। પછી શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કરી અને વિનંતી કરી કે મહારાજ, આટલા દિવસ અમે કર્મ માર્ગમાં કૂટાઈ કર્યા, પણ કશું હાથ આવ્યું નહીં, ફોકટ જન્મ ગુમાવ્યો, હવે આપ અમને શરણે લો અને આજ્ઞા કરો તે અમે કરીએ। એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દ્રઢ ભક્તિ જોઈ અને નામ સુનાવી અને બ્રહ્મ સંબંધ કરાવ્યો, વળી માથા પણ ચરણ ધર્યા અને હૃદય પણ ચરણ ધર્યા અને કહ્યું કે તને ભક્તિ માર્ગ સ્ફૂર્શે, એકાંગી ભક્તિનો તું અધિકારી છે। પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે મહારાજ, મારે ઘેર પણ પધારો, મારી પત્નીનો પણ અંગીકાર કરો। શ્રી આચાર્યજીએ પુરુષોત્તમ જોશીને ઘેર પધારી તેમની સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું, પછી આજ્ઞા કરી કે તમે ભગવત સેવા કરો। પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ, મારા ઘરમાં શ્રી ઠાકોરજી છે, તે મર્યાદા માર્ગની રીતથી હું પૂજા કરતો હતો, હવે જે આપ જેમ આજ્ઞા કરો તેમ હું સેવા કરું। સત્સંગ રસિકો, પછી શ્રી આચાર્યજીએ લાલજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડ્યા, પુરુષોત્તમ જોશીને માથે પધરાવ્યા। મા બાપ તો તેમના પહેલા જ બોલાવતા હતા, તેથી બંને જણ પ્રીતિથી સેવા કરવા લાગ્યા। પછી શ્રી આચાર્યજી શ્રી દ્વારિકા પધાર્યા, ત્યાં પુરુષોત્તમ જોશીએ ઘણા દિવસ સેવા કરી, ભગવત ભાવમાં મગ્ન રહેતા ધંધા રોજગાર શનિ ચિંતા વિના રહે કોઈની આગળ પોતાના હૃદયનો ભાવ પ્રગટ ન કરતા। સત્સંગ રસિકો, એક સમયે પુરુષોત્તમ જોશીના મનમાં થયું કે શ્રી ગોકુળ જઈ અને શ્રી ગોસાઈજીના દર્શન કરીએ, એટલે જ્ઞાતિના લોકો આગળ એમ કહ્યું કે અમે કાશી જઈએ છીએ, તેથી બનારસનું નામ લઈ પત્નીને સાથે એક ઘોડા પર શ્રી ઠાકોરજીને પધરાવી અને નીકળ્યા। કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા, ઉજ્જૈનમાં આવી અને પૂછ્યું કે પદ્મા રાવણના દીકરા ક્યાં રહે છે? શ્રી ગોસાઈજીના સેવક છે, એમને મળીએ। લોકોએ કહ્યું કે પદ્મા રાવણના 4 દીકરા છે,
તેમાં ત્રણ દીકરા સાથે રહે છે અને એક કૃષ્ણ ભક્ત છે એ જુદા રહે છે. ત્યાંથી પુરુષોત્તમ જોશીએ વિચાર્યું કે પહેલા ત્રણ દીકરાને ઘેર જઈએ. તે ત્રણેય દીકરા પાસે આવ્યા. ત્રણે દીકરાએ મળી અને થોડુંક અન્ન આપ્યું. એટલે પુરુષોત્તમ જોશીએ વિચાર્યું કે પદ્મા રાવણના દીકરા આવા કેમ દેખાય, આવા કેમ જણાય? એ તો કોરા બ્રાહ્મણ જણાઈ આવે છે. એમનામાં પ્રેમનું કે પ્રીતિનું એકય લક્ષણ નથી. પણ અન્ન પાછું આપીએ તો કહી શકે થોડું જાણી અને પાછું આપ્યું, માટે એમની સાથે બોલવું નહીં. પછી કૃષ્ણ ભટ્ટે એ વાત સાંભળી કે પુરુષોત્તમ જોશી આવ્યા છે, ત્યારે કૃષ્ણ ભટ્ટ પુરુષોત્તમ જોશીને પ્રેમથી પોતાને ઘેર લઈ આવ્યા. સુંદર સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પુરુષોત્તમ જોશીને અને તેમની પત્નીને પ્રેમથી મહાપ્રસાદ લેવડાવ્યો. ચાર પાંચ દિવસ વિનંતી કરી અને ઘેર રાખ્યા. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે પદ્મા રાવણનો દીકરો સાચો આવો જ જોઈએ. ત્રણેય દીકરાએ તો થોડું અનાજ આપ્યું જેમાં ભૂખ્યા રહ્યા. પછી પુરુષોત્તમ જોશી ચાલવા લાગ્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટ તેમની સાથે ચાલ્યા. તે મુકામ પર જઈ અને ઉતર્યા. તે જ્યારે જાણ્યું કે કૃષ્ણ ભટ્ટ સૂતા છે, ત્યારે તેમની પત્નીને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ ઊંઘી ગયા? એટલે તેમની સ્ત્રીએ કહ્યું કે હા, ઊંઘી ગયા. એટલે ભગવત વાર્તા લીલાનો ભાવ પત્નીને કહે. કૃષ્ણ ભટ્ટ આગળ કહે નહીં. એ જાણે કે યોગ્યતા ન હોય તે કેમ કહેવાય. આમ બે ચાર દિવસ વીત્યા એટલે કૃષ્ણ ભટ્ટે મનમાં જાણ્યું કે આ મારાથી છુપાવી અને ભગવત વાર્તા કરે છે. મારી સાથે નથી કરતા તો હું એમની પાસે ભગવત વાર્તા કહેવડાવડાવું. સત્સંગ રસિકો, પછી સવારે જ્યારે બીજે મુકામે જવા ઉપડ્યા ત્યારે કૃષ્ણ ભટ્ટે પુરુષોત્તમ જોશીની વહુને કહ્યું કે એક તરફ તમે થાંભજો, હું ભગવત વાર્તા ચલાવું એટલે કે શરૂ કરું. પુરુષોત્તમ જોશીની વહુએ ઘોડાની પાસે આવી અને કૃષ્ણ ભટ્ટને કહ્યું કે ભલે. પછી એક તરફ કૃષ્ણ ભટ્ટે પકડી ને એવી ભગવત વાર્તા કરી કે પુરુષોત્તમ જોશીને દેહનું ભાન ન રહ્યું. રસમાં મગ્ન થઈ ગયા. ઘોડા ઉપરથી ઉતરવા લાગ્યા ત્યારે બંને આગળથી તેમને રોકી રાખ્યા. આમ કેમ? આમ કરતા જ્યારે મુકામે આવી પહોંચ્યા ત્યારે ઘોડા પરથી ઉતરવા લાગ્યા. પુરુષોત્તમ જોશીએ કહ્યું કે હમણાં જ મને ઘોડા પરથી કેમ ઉતારો, હું હમણાં જ તો બેઠો છું. ત્યારે તેમની પત્નીએ કહ્યું કે મુકામ આવી ગયો, સવારથી ચાલતા પાછલો પ્રવર થયો હોય. ત્યાર પછી પુરુષોત્તમ જોશી સાવધાન થઈ અને ઉતર્યા, પણ ભગવત વાર્તાનો આવેશ ન ઉતર્યો. પછી કૃષ્ણ ભટ્ટ સાથે વાર્તા કરવા લાગ્યા. રાત દિવસ ભગવત લીલા રસમાં મગ્ન રહે આવું રોજ કરતા શ્રી ગોકુળ આવ્યા. પછી શ્રી ગોસાઈજીને દંડવત કરી પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ, કૃષ્ણ ભટ્ટ પર આવી કૃપા ક્યાંથી થઈ? એટલે શ્રી ગોસાઈજીએ શ્રી મુખે કહ્યું કે કૃષ્ણ ભટ્ટને ચાચા હરિવંશજીનો સંગ છે, તેથી આવી કૃપા છે. ત્યારે પુરુષોત્તમ જોશીનો સંશય દૂર થયો. ત્યારથી મન ખોલી અને ભગવત વાર્તા કરવા લાગ્યા. પછી થોડા દિવસ શ્રી ગોકુળમાં રહી શ્રી ગોસાઈજીથી વિદાય લઈ કૃષ્ણ ભટ્ટની સાથે પુરુષોત્તમ જોશી પત્ની સહિત નીકળ્યા. ભગવત વાર્તા કરતા કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. કૃષ્ણ ભટ્ટે પ્રેમથી ચાર દિવસ રાખ્યા, ભગવત વાર્તા કરી અને બહુ પ્રસન્ન થયા. પછી પુરુષોત્તમ જોશી કૃષ્ણ ભટ્ટથી વિદાય લઈ ગુજરાત પોતાને ઘેર આવ્યા અને ભગવત સેવા કરતા અને ભગવત વાર્તા કરતા લૌકિક જાણતા ને આવા ભગવદીય પુરુષોત્તમ જોશી અને તેમના પત્ની હતા. આત્મીય સત્સંગ રસિકો, એમની વાર્તા ક્યાં સુધી ગઈ? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.